ગતરોજ સુરતના એક નાગરિકને અચાનક પોતાના મોબાઈલ ઉપર વોટ્સએપ મેસેજના માધ્યમથી મેસેજ આવેલો, જેમાં તેઓને એવું કહેવામાં આવેલું કે તેઓ જો ઇન્વેસ્ટમેન્ટ શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની ટિપ્સ લેશે તો તેઓને શ્યોર શોર્ટ નફો મળશે, તથા તેઓને શરૂઆતમાં ટ્રાયલ ધોરણે ફ્રી ટ્રાયલ પણ આપવામાં આવશે ટિપના માધ્યમથી. સુરતનાએ ફરિયાદીએ તેઓની જે આ લાલચ હતી તેમાં વિશ્વાસ આવવાથી તેઓના કહેવા મુજબ અલગ અલગ સમયમાં કુલ 12.5 લાખ રૂપિયા જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલું ફ્યુચર ઓપ્શનમાં. સમય જતાં તેઓને જે 12.5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટ કરવામાં આવેલું તેમાં તેઓને નુકસાન ગયેલું. ત્યારબાદ તે નુકસાનને રિફંડ કરાવવા તથા તે નુકસાનની ભરપાઈ કરાવવા માટે જે તે વ્યક્તિએ લિંકના માધ્યમથી રેઝર પેના માધ્યમથી કુલ 2.5 લાખ રૂપિયા પોતાના એકાઉન્ટમાં લેવામાં આવેલા હતા, તે 2.5 લાખ રૂપિયા તેઓએ પરત ન આપીને સુરતના નાગરિક સાથે છેતરપિંડી કરવામાં આવેલી હતી. તે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલો, જેમાં આઈપીસીની કલમ 420 120 બી તથા આઈટી એક્ટની કલમ 66C 66D અનુસંધાને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી. જે અનુસંધાને માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર, એડિશનલ કમિશનર ટ્રાફિક એન્ડ ક્રાઇમ શરદ સિંઘલ સર, ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને આ ગુનાને ડિટેક્ટ કરવામાં સફળતા મળી અને આ ગુનામાં સંડોવેલ કુલ 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલ છે. એ વ્યક્તિઓના નામ છે ચેતન કાળુભાઈ ઢોકિયા, જેઓની ઉંમર 30 છે, જેઓ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે, હાલ કામરેજમાં રહે છે, મૂળ ગીર સોમનાથ જિલ્લાના છે. બીજા વ્યક્તિ છે જેનું નામ છે હિરેન કાળુભાઈ ઢોકિયા, જેઓની ઉંમર 29 છે, તેઓ પણ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે, જેઓ હાલ કામરેજમાં રહે છે, મૂળ ગીર સોમનાથ જિલ્લાના છે. ત્રીજા અને ચોથા વ્યક્તિ જે કોલ કરતા હતા જેનું નામ છે સૌરભ શિવનાયક દુબે, જેઓની ઉંમર 26 છે, જેઓ નોકરી કરે છે અને અમરોલીના રહેવાસી છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે. ચોથા વ્યક્તિ અનિતા ચનાભાઈ ચોવટિયા, જેઓની ઉંમર 30 છે, જેઓ પણ નોકરી કરે છે, હાલ કામરેજમાં રહે છે, મૂળ રાજકોટના જેતપુર તાલુકાના રહેવાસી છે. આ ગુનામાં કુલ 2.5 લાખ રૂપિયાનું ફ્રોડ સુરતના નાગરિક સાથે કરવામાં આવેલું, પરંતુ આગળ આરોપીઓને પકડતા આ 100% એમાઉન્ટ તો રિફંડ કરવામાં આવેલી છે, પરંતુ તે ઉપરાંત પણ કુલ 34,24,200 રોકડ રૂપિયા રિકવર કરવામાં આવેલા છે. આ પર્ટિક્યુલર ગુનામાં આરોપીઓ દ્વારા સૌ પ્રથમ મેસેજના માધ્યમથી પેકેજ લેવાની લાલચ આપવામાં આવેલી શેર માર્કેટમાં ટિપ્સ કરાવવાથી, ત્યારબાદ તેઓને મોટું નુકસાન કરાવવામાં આવેલું, તે નુકસાન ભરપાઈ કરાવવા અને ફરીથી પ્રોફિટ કરાવવાના ભાગરૂપે પોતાના એકાઉન્ટમાં 2.5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરવામાં આવેલ હતી. સમગ્ર સુરતની જનતાને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલની નમ્ર અપીલ છે કે કોઈ પણ વ્યક્તિ ફોનના માધ્યમથી કે મેસેજના માધ્યમથી જ્યારે શેર માર્કેટ, ફોરેક્સ હોય કે અન્ય કોઈ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ આપીને શ્યોર શોર્ટ નફાની ખાતરી આપે અને ઓછા સમયગાળામાં વધુ ટકાવારી રિટર્ન આપવાની કોઈ એવી લાલચ આપે તો તુરંત એ પ્રકારની લાલચમાં ન આવું, અને આ પ્રકારની ટિપ્સ હોય કે આ પ્રકારની કોઈ લાલચ હોય તો પર્ટિક્યુલર તેની ઓથેન્ટિસિટી તપાસીને જ, જો તેમાં વિશ્વાસ કેળવાય તેવો હોય અને એ ખરેખર જેન્યુઇન વસ્તુ હોય તો જ તેમાં ઇન્વેસ્ટ કરીને આગળની કાર્યવાહી કરવી. આ જે ત્રીજા અને ચોથા વ્યક્તિ છે તેઓ ત્યાં નોકરી કરે છે અને પ્રથમ જે બે વ્યક્તિ છે તે ભાઈઓ છે. તે આ પ્રકારે સેબી ઓથોરાઇઝ્ડ ડીલરશીપ તેઓ પાસે છે પણ ખરા, અને તે આધારે તેઓ લોકો ટિપ્સ પણ આપે છે, પણ એના આડે તેઓએ આ જે પર્ટિક્યુલર ગુનામાં જે ફરિયાદી છે તેઓ પાસેથી જે 2.5 લાખ રૂપિયાનું રિકવર કરાવવા માટે જે પૈસા પોતાના ખાતામાં લેવામાં આવેલા હતા તે પૈસા પરત ન આપીને છેતરપિંડી કરવામાં આવેલ હતી. એ હજી ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. આ પ્રકારના જો અન્ય લોકો સાથે પણ ફ્રોડ કરવામાં આવ્યા હશે તો તેને પણ આઈડેન્ટિફાય કરવામાં આવશે, પણ હાલ પૂરતું આ પર્ટિક્યુલર ગુના પૂરતી જે માહિતી મળી છે તે અનુસંધાને તેઓએ 2.5 લાખ રૂપિયાનું ફ્રોડ કરેલ છે.